માળિયાહાટીના પાણીદર ગામે જર્જરિત વીજ વાયર બદલાવવા અનેક વખત ફરિયાદ કરવા છતાં વીજ તંત્રના જવાબદાર અધિકારીઓ કામગીરી કરતા ન હોવાથી લોકોમાં રોષ. પાણીદર ગામે ગામની અંદર પસાર થતી 11 કેવી વીજ લાઇન જર્જરિત હોવાથી ગમે ત્યારે અકસ્માત થવાનો ભય સેવાઈ રહ્યો છે. ગામ લોકોના જણાવ્યા પ્રમાણે ગામની ગૌગા શાળા ઉપર તેમજ સતીશભાઈના રહેણાંક મકાન ઉપરથી વીજ વાયર પસાર થાય છે. અતિ જર્જરિત હોવાના કારણે પરિવારના 20 લોકો તેમજ ગૌશાળાની 100 જેટલી ગાયના ઉપર ચાંદનું જોખમ તોડાઈ રહ્યું છે. ગમે ત્યારે અકસ્માત થવાની દહેશત હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે. આ અંગે વારંવાર વીજ તંત્રના જવાબદાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવેલ નથી. વેપારી વ્યવસાય તથા પાણીદર ગૌશાળામાં વર્ષોથી જોડાયેલો છું અને અમારી ગૌશાળામાં જે બીમાંથી વાયરો નીકળેલ છે તે સાવ નિશા છે અને ક્યારે અકસ્માત થાય એનું કંઈ કહી ન શકાય અને જર્જરિત વાયર થઈ ગયેલ છે. નીચે 100 જેટલી ગાયોનો નિભાવ થઈ રહ્યો છે. એમાં વાયર તૂટે અને ક્યારે અકસ્માત થાય, બાજુમાં મંદિર આવેલું છે, આવતા જતા લોકોને પણ ક્યારેક અકસ્માત નડે એ કંઈ કહીને શકાતું સુમાસુ નજીક છે. એટલે મારી નમ્ર વિનંતી છે કે જીબીવાળાને હાલ ચોમાસાની સિઝન શરૂ થઈ રહી છે, વરસાદના કારણે શોર્ટ સર્કિટના કારણે અકસ્માત થશે તો જવાબદારી કોની તેવું ગામ લોકો જણાવી રહ્યા છે. મારું નામ છે સતીશ. અહીં અમારે 20 જણાનો પરિવાર છે. 2-3 ઢોર છે. આ સદા તાર તૂટે તો અમારે કેવો નિયમ લેવાનો છે? 20નું કનેક્શન છે તો શોર્ટ સર્કિટ થાય તો એ કોણ જીબી વાળાને લખાવ્યું હતું? હજી આવ્યો નથી જિલ્લો. આની પાછળ જવાબદાર કોણ થાય? પાણી રાખીને બોલું છું. કાતા છતાં ચૂલો નાખ દે કા તાર બદલાઈ જાય તો અમારા માટે સારું. બ્યુરો રિપોર્ટ, રમેશ કારિયા, લોક સામના નિશ્ચય, માળિયાહાટી.